જ્યારે આપણે આપણી 90-99% બીમારીઓને ભારતીય યોગ આયુર્વેદિક અને પ્રાકૃતિક ચિકિત્સાથી મટાડી શકીએ છીએ તો પછી અંગ્રેજી દવાઓથી બીમારીઓને કાબૂમાં લેવાના નામ પર પ્રતિવર્ષ 8-10 લાખ રૂપિયાની લૂંટ શા માટે? પરદેશમાં ભારતના જમા કરાયેલા લગભગ 250-300 લાખ કરોડ રૂપિયા જો ભારતમાં પાછા લાવીશું તો ભારત એક જ દિવસમાં ગરીબી, ભૂખ, અભાવ અને નિરક્ષરતાથી મુક્ત થઈ જશે, મુક્ત થઈ જશે. આ કોણ શખ્સ અવતરો છે ભારતની ધરતી પર, જે આટલી નિડરતાથી આટલી મોટી તાકાતોને લલકારી રહ્યો છે? હું એક વ્યક્તિ નહીં, સંપૂર્ણ રાષ્ટ્રની અભિવ્યક્તિ છું. હું વામન નહીં, વિરાટ છું. આટલું પ્રબળ સમાજ સુધારવાનું બીડું, આટલી તન્મયતા, કઈ માટીનો બન્યો છે આ બાબા રામદેવ? મારા તનમાં મારું વતન વસે છે. હું જે પણ કરી રહ્યો છું એ પ્રભુની પૂજા છે. મારો પ્રભુ સદા મારામાં છે અને હું સદા પ્રભુમાં. હું સૌભાગ્યશાળી છું કે મને આ ઋષિમુનિઓની પવિત્ર ભૂમિ પર જન્મ મળ્યો છે. ભારતના હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાના નાનકડા અલીપુર ગામમાં થોડા વર્ષો પહેલા એક સાધારણ સંયુક્ત પરિવારમાં ખેડૂત રામનિવાસ અને માં ગુલાબદેવીને ત્યાં એક એવા બાળકે જન્મ લીધો જે બાળપણથી જ સ્વાવલંબી અને પરિશ્રમી હતો. દિવસભર તે વાંચતો અને ઘરમાં વડીલોની સેવા કરતો, તેમજ ખેતરમાં ખેતીમાં હાથ બટાવતો. મા બાપને કહ્યા વગર જ જૂના પુસ્તકો ખરીદી વાંચનની ભૂખ ભાગતો, ટાયરના ચપ્પલ પહેરી સ્વયં પર બચત કરતો અને જો ચપ્પલ તૂટી જાય તો એના પર ચીંથરું બાંધી પોતાના દેહ તરફ સતત આગળ વધતો. બાળપણથી જ સ્વામી રામદેવને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. શિશુ અવસ્થામાં જ ચહેરા પર લકવો થઈ ગયેલો, 6 વર્ષની ઉંમરે ગામના તળાવમાં અને એ જ અવસ્થામાં એક વાર પોતાની બહેનની સાથે રમતા રમતા માથા પર મોટો ઘા થયો, હાથ અને પગ પર ચોટ આવી, પણ હિંમત ના ખોઈ આંગણમાં આવી ગયો છત પરથી. મને તો એમ જ લાગ્યું કે હવે દીકરો બચશે જ નહીં, પણ ભગવાને બચાવી લીધો. તેની મા એની પ્રેરણા હતી, જે દિવસભર પરિશ્રમ કરતી હતી ઉત્સાહ અને ઉમંગથી, સહજતા અને સરળતાથી, અને સાથે પ્રેરણા હતી ભારતની અનેક મહાન વિભૂતિઓની. દેશ મારા, હું મારી જાતિ નહીં છોડું છું. ભારત છોડો, સલામત ગોવે. સલામ, હું મારી જાતિ નહીં છોડું છું. દરેક દુખીના આંસુ લૂછવા તે દરેક ભારતીયનું કર્તવ્ય છે. પડતું રક્ત ભરતું નસુમાં જનૂન છે. એને ઉત્તેજિત કરી દેતી હતી એ મહાન વિભૂતિઓની ગાથાઓ અને એક સવાલ જે બાળક રામદેવ પોતાની જાતને પૂછતો. ભગવાને મહાન વ્યક્તિઓને પણ મારી જેમ બે હાથ, બે આંખ અને એક મસ્તિષ્ક દીધા હતા, તો પછી હું પણ તેમની જેમ મહાન કાર્ય કરી શકીશ. હું પણ તેમની જેમ મહાન કાર્ય કરી શકીશ. આજે આપ સૌની સામે આજે એક દરદ, એક કરુણા,
ગૌ માતાની આપની સામે પેશ કરવામાં આવશે. ગૌ માતા મે જોરથી બોલે કે જિંદગી છે મારી, ગૌ માતા પર આરી ચાલે કાપી કૂપી ને ગૌ માતાની એ ચરબી કાઢી જશે. જો હિન્દ દેશ તારો ધર્મ ખતમ, જો હિન્દ દેશ તારો ધર્મ ખતમ. કોને ખબર હતી એ મહાન કાર્યનું ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું હતું ત્યાં જ, તે જ ગામમાં પીડાના રંગથી. હવે મારું શું થશે? મને પણ તમારી સાથે લઈ જાઓ. આ દેવાય તો મને જીવતે જીવ મારી નાખી છે. જો તેમની પાસે પૈસા નહોતા તો તમે કેમ મદદ ના કરી તેમની? બેટા, ખેડૂતની પાસે પૈસા ક્યાંથી હોય? આપણે તો એને અનાજ જ મોકલી શક્યા હતા, પણ એ બિચારો એનાથી દેવું કેમ ચૂકવી શકે? તો સરકાર પાસે કેમ મદદ ના માંગી? શું? હા હા, અમારી શાળામાં બતાવે છે સરકારે ઘણી યોજનાઓ બનાવે છે નિમ્ન વર્ગની મદદ માટે. હા, બનાવી તો છે રામકૃષ્ણ, પણ એ ગરીબો સુધી પહોંચે કેવી રીતે? કેમ, ગરીબ સરકારથી બહુ દૂર રહે છે. અરે ભાઈ, વચમાં પૈસા ખાનારા ખવડાવનારા પણ તો છે ને. કોઈ બીજાના પૈસા લેવાય? આ તો અધર્મ છે, પાપ છે, રાષ્ટ્રીય અપરાધ છે. હવે આને પાપ કહો કે રાષ્ટ્રીય અપરાધ, પણ આપણે ત્યાં તો આ સ્થિતિ છે રામકૃષ્ણ. અરે કેમ બાળકની નિર્દોષતા છીનવી રહ્યા છો ભાઈ? અરે નિર્દોષતા નથી છીનવી રહ્યો, હકીકતનો સામનો કરાવું છું જેથી એ પાટા પર આવી જાય. દેશ મારા સલામ શહીદો, તમારા પર થાય ગર્વ છે, ભરતું રક્ત ભરતું નસુમાં જનૂન છે. ચાહે કેટલાય હવે કાટા પથરાયા હો, ચાહે કેટલાય હવે શોલા પથરાયા હો, હાર નહીં માની. એ તો સમય જ બતાવશે કે આ શિક્ષકો રામદેવને પાટા પર લઈ આવ્યા કે રામદેવ સમાજને પાટા પર લઈ આવ્યા. થયું એવું કે અમારી ધર્મશાળામાં થોડા દિવસો માટે એક બ્રહ્મચારી રહેવા આવ્યા. તે અમારા બાળકો સાથે હળવા મળવા લાગ્યા. તે બાળકોને કહેવા લાગ્યા પોતાના ગુરુકુળની વાતો અને વાંચીને સંભળાવવા લાગ્યા મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીની ચોપડીઓ. ભારતની પ્રગતિ ત્યારે થશે જ્યારે અહીંયાના લોકો જાતિવાદથી મુક્ત થશે. ભારતીયોને અંગ્રેજોથી પણ આઝાદ થવાનું છે, અને અંગ્રેજીયતથી પણ, અને ભારતીય કમજોરીઓથી પણ, જેમ કે અંધવિશ્વાસ, નારી શોષણ. ચાલ દીકરા, જમી લે. હા, આવું છું. જે રીતે સમાજમાં ફેલાયેલી કુરીતિઓ જોઈને સ્વામી દયાનંદ સરસ્વતીજીનું મન પીડિત થઈ જતું, એવી જ રીતે બાળક રામદેવનું પણ. જેમ સ્વામી દયાનંદ સ્વતંત્રતા સંગ્રામ અને સ્વદેશી રાજનો નાદ વગાડતા, તેવી જ રીતે બાળક રામદેવ પણ દેશ માટે કાંઈક કરવાને આતુર રહેતા. કહેવાય છે ને, આપણે પુસ્તકોને નથી શોધતા, અમુક પુસ્તકો જ આપણને શોધી કાઢે છે. એ જ થયું. આ પુસ્તકોએ જગાડી દીધી એક નવી વૈજ્ઞાનિક સમજ બાળક રામદેવમાં. હવે તો આ બાળકે જિલ્લાની શાળા છોડીને ગુરુકુળમાં જ ભણવું હતું, કેમ કે બાળક રામદેવે વાંચી લીધું હતું મેકોલેનનું કથન કે એ સમયના પ્રામાણિક ભારતીયોને તેમના પર અંગ્રેજી શિક્ષણ લાદીને જ ગુલામ બનાવી શકાય તેમ છે. અંગ્રેજી શિક્ષણ અને સંસ્કૃતિથી તેમની અંદર હીન ભાવના પેદા કરીને નહોતું બનવું એને મેકોલનની આ ષડયંત્રકારી શિક્ષા વ્યવસ્થાનો એક હિસ્સો.
एक दिवस ए माता पिता ने वगर कहे घरे थी थोड़ा पैसा लई चाली पड़ो गुरुकुल नी शोध मा। लक्ष्य स्पष्ट हतु परंतु रस्तो नहीं। निकली तो पड़ो हतो गुरुकुल नी शोध मा, पण ना रहेवानु ठेकाणु हतु ना खावानु अने पैसा पण थोड़ा ज हता। हरियाणा थी शोधता शोधता जई पहुंचो रूड़की, त्या गुरुकुल तो न मळ्यु, पण काचो चेवड़ो खावा थी पेट दर्द जरूर मळ्यु। रूड़की थी जेम तेम बाळक रामदेव मेरठ माटे निकली पड़्या। मेरठ पहुंचता एक गुरुकुल नो पत्तो मळी गयो, पण अमे तो नाना बाळको ने लईए छे महोदय, तमारी तो दाढ़ी मुचावी गई छे। मेरठ थी शोधता शोधता ए जई पहुंचा कालबा गुरुकुल, पण अमे तो मोटा विद्यार्थी ने प्रवेश आपीए छीए भाई मारा, तमारी तो हजी दाढ़ी मूछ पण नथी। छेवटे हरियाणाना खानपुर गुरुकुळे आ बाळकने प्रवेश आपी ज दीधो। उठो आर्यवीर। प्रणाम गुरुदेव। आज तो समय छे उठवानो। पछी तो लागी गया बालक रामदेव गुरुकुलना कार्य कलाप मा। અને આજ ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં બાળક રામદેવને પરિચય થઈ ગયો એક અલગ જીવન પદ્ધતિ યોગ સાથે। એ જ આગળ જતા આ બાળકની ઓળખ બનવાની હતી। બાળક રામદેવે જોયું કે ગુરુકુળમાં ફક્ત ભણવા પર જોર નથી અપાતું, પરંતુ શારીરિક ઉન્નતિને પણ બરાબરનું મહત્વ અપાય છે। બીજી સેવાઓમાં પણ શિક્ષણ અપાતું, જેથી મોટી મોટી નોકરીઓની તૈયારીમાં વિદ્યાર્થી નાની નાની સેવાઓને ન ભૂલી જાય, મોટા સાહેબ બનવાની દોડમાં ઉદારતામાં પાછળ ન રહી જાય। धन्यवाद। ओम अभाव तप अने સંઘર્ષોની વચ્ચે તપીને જ જિંદગી કુંદન બને છે, એટલે જ અમારી ગુરુકુળ શિક્ષા પ્રણાલીમાં આપણા પૂર્વજ ઋષિમુનિ વિદ્યાર્થીઓને અભાવ તપ
અને સંઘર્ષોની ભઠ્ઠીમાં તપાવતા હતા, જેનાથી જિંદગીમાં તે સંઘર્ષોની વચ્ચે અને પ્રતિકૂળતાઓની વચ્ચે સફળતાના શિખર પર પહોંચી શક્યા હતા. અને મારે તો તપસ્વી પણ બનવાનું હતું. શું થઈ ગયું બ્રહ્મચારી? કઈ નહીં ગુરુજી, ઠંડી પર વિજય પાવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે કીધું હતું ને કે જે તપસ્વી બનવા ચાહે એને ઠંડી અને ગરમી સહન કરવાનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. બસ હું એ જ કરી રહ્યો હતો. કેવો ગ્રહણશીલ છે મારો બ્રહ્મચારી. તારા સંકલ્પ સદા પૂર્ણ થાઓ. અરે આ માટે તું જન્મ્યો હતો કે શું? કે તું ઘર છોડીને ભાગી જાય તે સાંભળ્યું નહીં? ચાલ ઘરે પાછો. હું તને પૂછું છું કે શું ખરાબી હતી આ શાળાના ભણતરમાં? ઘણો હતો બાપુ. અરે બસ, તારી માનો ખ્યાલ નો આવ્યો તને? ઘણો આવ્યો બાપુ, તમારો પણ અને પરમેશ્વરનો પણ. અરે ખ્યાલ છે તો મારી ગરદન કેમ લીચી કરાવવા બેઠો છે? એ તો અહીંયા પરણેલી આપણી ગામની દીકરીએ તને ઓળખી લીધો એટલે તો પત્તો લાગ્યો તારો. એ બોલી, રામ નિવાસ ને ત્યાં અનાજ નહોતું તો અમે મોકલી આપત, છોકરા પાસે ભીખ કેમ મંગાવવા લાગ્યા? બાપુ આ ભીખ નહીં, ભિક્ષા છે. ભીખ તો ત્યારે હોત જો આપણે કામ ચોરી કરી હોત. આ સચ્ચેમાં ગરદન નીચી કરવા જેવું છે. જો અહંકાર છે મનમાં તો જ્ઞાન શા કામનું? રે તું, અને એ પણ સમજવાનું છે કે ગરીબથી ગરીબ સુધીના અન્ન જળથી પોષણ થયું છે આપણું, તો એમના પ્રતિ કઈ કર્તવ્ય છે આપણું? રે તું સીધો સીધો ચાલે છે કે હાથ પગ તોડું તારા હું? પ્રવચન દેવા લાગ્યો? બાપુ કઈ પણ તોડો, જાન ભી લઈ લો, તો પણ હું આ ભારતીય શિક્ષા પ્રણાલી નહીં છોડું. મેં વિચાર્યું શોધું તો ક્યાં શોધું. 15 દિવસ પછી એ ફરી મળ્યો તો ફરી થોડોક આમ તેમ કરીને તે બોલ્યો કે હું તો દેશની ખાતર સારું કામ કરવાનું છું, તું રડ્યા નહીં કર, તું મને આશીર્વાદ દેતી જા, હું સારું કામ કરીશ જે પણ કરીશ. એવી જ રીતે દિલ્હીના ગૌતમ નગર ગુરુકુળમાં આવો જ એક બીજો જિજ્ઞાસુ બાળક બાલકૃષ્ણ શિક્ષણ લઈ રહ્યો હતો. જો કે ગુરુકુળના પરિશ્રમી વાતાવરણમાં પ્રાય બાળકોને તેમના મા બાપ મોકલે છે, પણ નાના બાલકૃષ્ણ પણ બાળક રામદેવની જેમ સ્વેચ્છાએ બીજી શાળા છોડી અહીં પહોંચ્યા હતા. એ વિલક્ષણ પણ ઘરવાળાઓને વગર કહે નીકળી ગયો હતો ગુરુકુળ જવા માટે. એમણે તો ગુરુકુળમાં જવા માટે પૈસાની પણ ક્યાંક બીજેથી જ વ્યવસ્થા કરાવી હતી. જેમ બાળક રામદેવનો સૌથી પ્રિય શબ્દ કેમ હતો, તેમ જ આ સુપુત્રનો પણ. તે તો ક્યારેક અધ્યાપકો સામે પ્રશ્નોની જડી જ લગાવી દેતો. માનને ગુરુજી, આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શૃંગારસ કેમ હતો? જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તો કહ્યું છે, વિદ્યાર્થીઓ તો ઉત્તેજિત કરનારા દ્રશ્યથી દૂર રાખવા જોઈએ. બીજું, આજે પરીક્ષામાં એક વિદ્યાર્થી નકલ કરતો જોયો, મારું મન બહુ ઉદાસ થઈ ગયું છે. કોઈ નકલ કરે છે કે ખોટું કામ કરે છે, તેનું ફળ ઈશ્વર તેને દેશે, આપણે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આ ઉત્તેજનાઓનું પરિણામ એ આવતું કે તે એક ગુરુકુળ છોડી બીજું ગુરુકુળ શોધવા નીકળી પડતા. અને આ શોધ એમની ચાલુ રહેતી. જેનો એક લાભ એ થયો કે એમને અલગ અલગ પ્રણાલીના વિચારો જાણવા મળ્યા. બીજો લાભ આ શોધનો એ થયો કે જ્યારે તે હરિયાણાના ખાનપુર ગુરુકુળમાં જઈ પહોંચ્યા તો ત્યાં તેમનો પરિચય બાળક રામદેવ સાથે થઈ ગયો અને જલ્દી તે
દોસ્તી માં બદલાઈ ગયો. ભાઈજી, તમે કેટલો પરિશ્રમ કરો છો? આપ ક્યાંથી અહીંયા છો? બસ, જ્યારથી જિલ્લા શાળા છોડી આજ ગુરુકુળમાં છું. મારે તો ત્રણ ત્રણ બદલ્યો થઈ ચૂકી છે. કેમ, મન સ્થિર નથી? જ્યારે અમુક પ્રશ્નના ઉત્તર નથી મળતા તો મન અસ્થિર થઈ જાય છે, અને અત્યાચાર દેખાય તો પણ મન અસ્થિર થઈ જાય છે. અન્યને તો હું બિલકુલ જ સહન નથી કરી શકતો. નમસ્તે કાકાજી. નમસ્કાર બેટા. બાલકૃષ્ણ, ગુરુકુળ પહોંચતા જ હું એક પુસ્તક આપીશ વાંચવા માટે. ખબર છે, હું તો એને વેચું છું લોકોને, જેથી તેમના જીવનના સત્ય વિશે તો ખબર પડે. લોકો આમ જ અંધવિશ્વાસમાં જીવતા રહે છે. અરે વાહ, અરે છોડ તું નહીં, અરે છોડ, અરે જો બાલકૃષ્ણ, અરે વાહ બાલકૃષ્ણ, અરે બાલકૃષ્ણ જો, અરે નહીં નહીં નહીં, છોડ નહીં છોડ નહીં, બાલકૃષ્ણ જીતશે, અરે વાહ, અરે વાહ. કાફી છે દ લશ્ચર સહાયક પ્રથમા જોટુ ન ધાતુ લભ્ય ધાતુ તે. અરે ગુરુજી આવી ગયા. હા બ્રહ્મચારી, તૈયારી જોરોની છે? જી ગુરુજી. સૂત્રોની સ્મૃતિ તત્કાળ થવી જોઈએ, અને ઉચ્ચારણ પણ શુદ્ધ થવું જોઈએ. લય સચ ચૌ ચરતી ત્વમા વેગ વચને નિષ્ઠા. ભારતીય બાળક અને બાળકીઓની અષ્ટાધ્યાયી અંતાક્ષરી પ્રતિયોગિતામાં પ્રથમ પુરસ્કાર મળે છે. કાનપુર ગુરુકુળના વિદ્યાર્થી રામકૃષ્ણ અને બાલકૃષ્ણને. આ બંનેની દોસ્તી વધુ ગાઢ થતી ગઈ, એટલી કે જ્યારે જિજ્ઞાસુ બાલકૃષ્ણ ફરી કોઈ શોધમાં નીકળી જતા તો પણ પત્ર વ્યવહારથી પોતાના સહપાઠી રામદેવનો સંપર્ક ન છોડતા. આ કોઈ પૂર્વજન્મનો સાથ હતો કે પછી કોઈ અધૂરું કાર્ય જે આ બંને સાથે મળીને પૂરું કરવાનું હતું? જો કે તે વખતે પણ ક્યાં ખબર હતી, એ વખતે તો મન આમ તેમ પણ ચાલ્યું જતું. મને ખબર પડી ગઈ છે મને શું બનવું છે. મારે દુનિયા સૌથી તેજ દોડવીર બનવું છે, જેથી કોઈ હરાવી ના શકે. અરે વાહ. અને પછી થોડી જ પળોમાં મન હારી પણ જતું. એ તો ખબર હતી કે કોઈ મોટું કામ કરવું છે. ઘણું બધું એવું બહાર સમાજમાં બની રહ્યું હતું જેને આ બંને બદલવું હતું. આ તૈયારીમાં પ્રભુએ એક વધુ કડી વિદ્યાર્થી બાલકૃષ્ણના શિક્ષણમાં લાવી દીધી. બાલકૃષ્ણ એક એવા ગુરુકુળમાં આવી ગયા હતા જ્યાં એક અનુભવી વૈદ્ય પણ રહેતા હતા. વિદ્યાર્થી બાલકૃષ્ણ તો જાણે મચી પડ્યા જ્ઞાનના આ અણમોલ ખજાના માટે.
જડીબૂટી સાચે જ આટલા રોગ દૂર કરે છે? કોના પર આજમાવું? અહીં વેદોના પાઠ યાદ કરવા બેસાડ્યા છે અને તમે આ શું ખાંડી રહ્યા છો? જી જડીબૂટી, આયુર્વેદ પણ તો વેદનો એક અંગ છે ગુરુજી. કુદરતી જિજ્ઞાસા હતી વિદ્યાર્થી બાલકૃષ્ણમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓને લઈને, પણ માત્ર જ્ઞાનથી સારો ચિકિત્સક નથી બની જતો કોઈ. આ શીખવા મળ્યું હતું બાલકૃષ્ણને બનારસમાં પોતાના ગુરુ રઘુનાથ આનંદ અવધૂતજી પાસે. આપોને ગુરુજી. બસ મને થયું કે જો ગુરુજી આ કામ કરી શકે છે તો હું કેમ ના કરી શકું. બસ પછી હું કરવા લાગ્યો એ વૃદ્ધ બાબાની સેવા. મારી અંદર જે ઘૃણા વગેરેના ભાવ હતા તે પણ બધા ખતમ થઈ ગયા અને માત્ર રહી ગઈ કોરી સેવા. આટલું બધું શીખવા મળી રહ્યું હતું આ ગુરુકુળ પ્રણાલીથી. પણ અફસોસ છે, ગુરુકુળ શિક્ષા પ્રણાલી પર શહેરના લોકોમાં જ નહીં, ગામના લોકોમાં પણ ભ્રમ રહેલો છે, એનો હું સ્વયં સાક્ષી રહ્યો છું. નમસ્તે માતાજી. જો કેટલો સુંદર છોકરો છે, બિચારો મેઢાઓએ ફસાવી લીધો. માં રડતી હશે બિચારાની. બગાડી નાખ્યું છે, કેટલા કઠોર છે. હું મારા છોકરાને ક્લર્ક જ બનાવીશ, આના જેવું નહીં. અરે હું તો અંગ્રેજી શાળામાં મોકલીશ, પછી પટર પટર અંગ્રેજી બોલશે. હું તો ગુરુકુલમાં ક્યારે પણ નહીં મોકલવાને. એમને કોઈ પણ ભ્રમ રહ્યો હોય ભારતીય શિક્ષા પદ્ધતિઓ વિશે, પણ બાલકૃષ્ણ અને રામદેવનો વિશ્વાસ આ જ પ્રણાલી પર રહ્યો. અને આ જ ગુરુકુળ પ્રણાલીથી રામદેવે પોતાના ગુરુ આચાર્ય પ્રદ્યુમ્નજી પાસે મહર્ષિ પાણિનીની વ્યાકરણની પહેલી અષ્ટાધ્યાયી યાદ કરી લીધી. પછી ગુરુકુળ કાલબામાં ગુરુ આચાર્ય બલદેવજી પાસે વ્યાકરણ સહિત વેદ વેદાંગની શિક્ષા દીક્ષા ગ્રહણ કરી અને બની ગયા રામકૃષ્ણથી આચાર્ય રામદેવ. એ પછી ભારતીય દર્શન, ઉપનિષદ અને વેદોના ગહન અધ્યયન માટે આચાર્ય રામદેવ દેશના કેટલાય ક્ષેત્રોમાં ગયા. ક્યારેક દક્ષિણના વિદ્વાનો પાસે, તો ક્યારેક સૌરાષ્ટ્ર, તો ક્યારેક મહારાષ્ટ્રના વિદ્વાનો પાસે, કેટલાય વિરલ યોગીઓ પાસે યોગની બારીકીઓને સમજી. યુવાવસ્થામાં પ્રવેશેલા બાલકૃષ્ણ પણ આ દરમિયાન ગુરુકુળનું શિક્ષણ લઈ બહાર આવી ગયા અને પોતાના પ્રિય વિષય જડીબુટ્ટીઓથી નિરોગીતાના અધ્યયનમાં લાગી ગયા. કોઈ પણ રસ્તો, કોઈ લક્ષ્ય એમના માટે દૂર નહોતું. જ્યાં જે રોગના ઈલાજ વિશે ખબર પડે તે ત્યાં પહોંચી જતા. હિમાલય પર વસેલા સાધુઓ પાસેથી ભૂખ અને ઠંડીને ઓછી કરનાર જડીબુટ્ટીઓનું જ્ઞાન મળ્યું, તો ત્યાંના જ વૈદ્યો પાસે લીવરનો રોગ અને માઇગ્રેન ઠીક કરનારી જડીબુટ્ટી વિશે ખબર પડી. ઘણીવાર પારંપરિક જ્ઞાન શોધતા ખોટા લોકો પણ મળ્યા, પણ મોટા ભાગે શીખવા જ મળ્યું. એમ જ આધુનિક વિશેષજ્ઞ યાને બોટેનિસ્ટ પાસેથી પણ જ્ઞાન મળ્યું અને ઘેટા બકરા ચરાવનાર આદિવાસીઓ પાસેથી પણ શિક્ષા મળી અલ્સર અને ગાંઠ ઠીક કરવાની. આચાર્ય રામદેવની પણ યાત્રા ચાલુ હતી જીવન દર્શન અને યોગની. પરંતુ આ જ યાત્રામાં એક બીજી હકીકત પણ સામે આવી રહી હતી, વધતો ભ્રષ્ટાચાર અને દેશમાં ઘટતા મૂલ્યો. બાળપણની પીડા સળગી ગઈ. આ આત્મચિંતનનું પરિણામ એ આવ્યું કે આચાર્ય રામદેવે એક ગુરુકુળનું સંચાલન કરવાનું વિચાર્યું અને તેઓ જઈ પહોંચ્યા
ગુરુકુળ કિશનગઢ ગાસેડા. યોજના એ હતી એમના મનમાં કે એમણે હવે ગુરુકુળ પ્રણાલીથી કોઈ એક નહીં, અનેક અનેક ચારિત્રવાન આઈએએસ આઈપીએસ ઓફિસર તૈયાર કરવા હતા, જેમના દ્વારા તે ભારતીય વ્યવસ્થાની કાયાકલ્પનો વિચાર કરતા હતા. બીજી તરફ દેશભરમાં ભ્રમણ કરતા આયુર્વેદના જ્ઞાનથી સમૃદ્ધ થયેલા આચાર્ય બાલકૃષ્ણએ આ પ્રણાલીને જન જનમાં ફેલાવવા માટે આની ચર્ચા પોતાના મિત્ર આચાર્ય રામદેવ સાથે કરી કે તે હવે ગુરુકુળથી નીકળીને બહારની દુનિયાને સંબોધિત કરે. આચાર્ય રામદેવ પણ કંઈક આવું જ વિચારી રહ્યા હતા. અને બંને જઈ પહોંચ્યા હરિદ્વાર. અને અહીંથી એ બંને સીધા લાગી ગયા સમાજ સેવામાં. અરે અરે મહારાજા, શું કરો છો? આ તો અમારું કામ છે, આ અમારું કામ છે. તમારી વસ્તીમાં સફાઈનું આગળ પણ ધ્યાન રાખજો ભાઈ. હા હા, મેં ધ્યાન રાખશું મહારાજ, પણ હમણાં તો અમને કરવા દો. અરે મહારાજ, ત્યાં પેલા માતાજીના સમાચાર પૂછતા આવીએ. જી ચાલો. અરે જરા જલ્દી જઈને રોકો, હું એમના સાથે વાત કરવા માંગુ છું, જલ્દી જાઓ. મહારાજ પ્રણામ, ગુરુજી મળવા આવ્યા છે તમને. આવ્યો દીકરા. પ્રણામ બાબા. પ્રણામ. રામ રામ બાબા. લાવ્યો મારા માટે પણ બેટા. હા માં, લાવ્યો છું તમારા માટે પણ દવા. જીવતો રે જીવતો રે. પ્રણામ મહારાજ. નમસ્કાર નમસ્કાર મહારાજજી. પ્રણામ. બહુ જ આનંદ થઈ રહ્યો છે તમને મળીને, બહુ જ વખાણ સાંભળી રહ્યો છું તમારા. અહીં તેમને આમંત્રણ મળ્યું શ્રી શંકર દેવજી મહારાજનું એમના કૃપાળુ બાગ આશ્રમને ચલાવવાનું. દવાઈ લઈ લેજો, આરામ થઈ જશે. અરે શરબતી દેવી, કેમ છો? ઠીક છો? રામ રામ. રામ રામ. હા, થોડો ફાયદો તો થયો છે આપે આપેલી દવાથી. બાકી ફાયદો ત્યારે થશે જ્યારે તારો ધણી તને દારૂ પીને મારવાનું બંધ કરી દેશે. એ નથી સાંભળતો. ક્યાં છે? અહીંયા ડા પર પડેલો છે. તો ચાલો અમે ઠીક કરીએ, અમે સમજાવશું એને. બહુ બધા પરિવારોને આ દારૂએ બરબાદ કરી દીધા મહારાજ. કોણ છો ભાઈ? શું કામે આવ્યા છો? અરે ભાઈ, તમારા કામે જ આવ્યા છીએ. તો પણ મારા મરદ પણ દારૂ છોડાવી દો ને. હે ભગવાન, તારો મરદ પણ દારૂ પીવે છે? હા. ક્યાંક પત્નીની વિવશતા જોઈ પતિના હાથે, તો ક્યાંક પતિની દુર્દશા જોઈ દમનકારી તંત્રના હાથે, ક્યાંક જાતિ પ્રાંત અને ભાષાના નામ પર દેશમાં આગની લપટો દેખાઈ, તો ક્યારેક સાંપ્રદાયિક દંગાઓમાં દેશને બળતો જોયો, તો ક્યારેક એકબીજાના સંપ્રદાયને પણ ખરીદતા જોયા, ધર્મ ફેલાવવા માટે નહીં, પોતાના સંપ્રદાયને વધારવા માટે. કેમ ભાઈ, કઈ વાતની ખુશી મનાવાઈ રહી છે? આ લોકો હમણાં ધર્મ પરિવર્તન કરીને આવ્યા છે. ધર્મ પરિવર્તન કેમ? એમના પિતાજી છે ને બહુ બીમાર હતા, પછી છે ને બહારના લોકો છે ને એ આવ્યા અને એમણે એમની ખૂબ સેવા કરી, મતલબ દવા, ઘર ખર્ચ બધું, અને પછી છે ને એમણે બતાવ્યા પોતાનું ધર્મ પરિવર્તન કરી દેવાના ફાયદા, તો એમણે કરી લીધું. એ ચાલ ચાલ ચાલ. બીજી તરફ ભ્રષ્ટાચાર, અપરાધ ને બળાત્કારની ઘટનાઓ સાંભળી મન દુખી થઈ ગયું. એમ લાગ્યું આ પીડાઓથી પેદા થયેલા આક્રોશથી તો ખુદ પોતાની ઉર્જાનું પતન થશે. જ્યારે આટલા બધા મુદ્દાઓ પર હુમલો કરવો છે તો પ્રથમ આત્મશક્તિનો સંચય કરવો પડશે, બીજાઓને જગાડતા પહેલા સ્વયં જાગવું પડશે. અને પહોંચી ગયા બંને ગંગોત્રીમાં. ભારતની તપોભૂમિ, ગંગાની જન્મભૂમિ ગંગોત્રી.
અહીં આજે પણ કેટલાય પુણ્ય આત્માઓ ઘોર ધ્યાન જપ તપમાં બેઠા છે, આત્મા ઉન્નતિની આશા લઈને. આ બંને પણ જઈ પહોંચ્યા ત્યાંની ગુફાઓ અને કંદરાઓની વચ્ચે. એ તપો અવસ્થામાં પહોંચવાનો જેનો સંકલ્પ એમણે બાળપણથી કર્યો હતો, અજ્ઞાતમાં ઉતરીને જ્ઞાતને પામવા, કેમ કે નિર્વિચાર સ્થિતિમાં પહોંચીને જ દિવ્ય વિચારનું અવતરણ થશે, સ્વયં પર સ્વયંની જીત થશે. કેમ કે જે પ્રજ્ઞાવાન થઈને ઇન્દ્રિયોની ભોગવાસનાઓથી આગળ નીકળીને સદાચાર સત્ય સંયમરૂપી યોગ માર્ગ પર ચાલશે, તે જ તો પોતાનું ધ્યેય પામશે. આમ પણ ઇન્દ્રિયો પર નિયંત્રણ અને આધ્યાત્મની ભૂખ એ બાળપણથી જ મારા હૃદયમાં હતા, અને એ પણ ત્યારે જ્યારે હું 9-10 વર્ષનો હતો અને સમાજ સુધારની ભાવનાના બીજ પણ બાળપણથી જ મારા હૃદયમાં અંકુરિત હતા. પિતાજી, જો તમે બીડી અને હુક્કો પીવાની આદત નહીં છોડી તો હું જમવાનું છોડી દઈશ. રે દદ્દુ રે, પપ્પુ રે, રાજેશ રે, મારી માં કહે છે બધા ખાવા માટે આવી જાવ. ચાલો આ પૂનમના દિવસે બાબા બક્ષીદાસજીના મંદિરમાં સત્સંગના દિવસે છોડી દઈશ હુક્કો અને બીડી. હવે તો ખાવાનું ખાઈ લે બેટા. લે ખાઈ લે, બાળક ખાવાનું ન ખાય તો માતાનું દિલ બહુ જ દુખે છે. લે સુમિત્રા, કોઈ સમાચાર મળ્યા દીકરાના? કેમ તારો મરદ પત્તો નથી લગાવી રહ્યો? તમને શું કહું, એ તો કે છે સાચા રસ્તા નીકળી પડ્યા છે બાલકૃષ્ણ. જવા દો એને, રોકો નહીં. તારા મરદે પણ કેટલી મુશ્કેલીથી લગ્ન માટે હા પાડી હતી, હવે શું કહીએ. કેટલાક લોકો પોતાનું સારું એવું ઘર છોડીને જાણે શું શોધવા નીકળી પડે છે, જંગલોમાં પહાડોમાં ખબર નહીં કેમ. જ્યાં સુધી ધ્યાન દ્વારા વ્યક્તિની સ્વયં સાથે ઓળખાણ નહીં થાય, એની આત્મશક્તિ જાગૃત નહીં થાય, પણ આ મન વશમાં આવે તો ને. અર્જુને પણ કૃષ્ણને કહ્યું હતું કે વાયુને કાબૂ કરી શકાય છે પણ મનને નહીં. ધ્યાનમાં બેસવાથી પણ આ મન ક્યાં તો ખોવાયેલું રહે છે અતીતની યાદોમાં કે ભવિષ્યની ચિંતાઓમાં. સમજવાનું એ છે, અતીત વીતી ચૂક્યું છે તથા ભવિષ્ય હજુ આવ્યું જ નથી. તેથી યોગનો અર્થ એ છે
કે વર્તમાનમાં જીવવું. અને વર્તમાનમાં જીવવાથી જીવન ઉત્સવ બની જાય છે. કેમ સ્વામીજી, કઈ ફરક પડ્યો? આ બાલકૃષ્ણ જ્યારે સેવા કરે છે બહુ ફાયદો થાય છે. જોજો બાલકૃષ્ણ, એક દિવસ તમે બહુ મોટા વૈદ્ય બનશો. મનની પાર જવાથી જ વ્યક્તિ પોતાના અસ્તિત્વથી જોડાય છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. ગુરુજી, મારા ભાગ્યમાં શું લખ્યું છે કોને? અરે હાથ સારો જ છે, તારા કર્મ સારા કરી લે, તારું ભાગ્ય આપોઆપ સુધરી જશે. બાબાજી, આપ ખાંસતા જ રહેશો કે શું તકલીફ છે? શ્વાસ. હા, લાગે છે આપને દમની બીમારી છે. આવો મારી પાસે આવો, તમને યોગ કરાવું. એટલે કે યોગનો અર્થ છે પોતાના કેન્દ્રથી જોડાવું અને પોતાના જ સ્વરૂપનું દર્શન સૌમાં કરવું. એ જ તો છે સાધનાનો પથ, મુક્તિનો માર્ગ. પ્રભુ દર્શનની એક એક ક્ષણમાં, એક એક કણમાં અભિપ્સા, તિતિક્ષા, જિજ્ઞાસા, તરસ, ભૂખ, વિરહ, મુમુક્ષત્વ, જીવનમાં આવનારા સમસ્ત દોષો, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આદિ ક્લેશો અને સમસ્ત અશુભનો ત્યાગ કરવા સાથે ભગવાન પ્રત્યે સમગ્ર સમર્પણ, વિના શરતે આત્મસમર્પણ, એનાથી જ છે મુક્તિ, પૂર્ણ તૃપ્તિ. અને કહો અનુજ, કેમ છો? ઠીક તો છો ને? કઈ કહેવાનું મન જ નથી થતું. ફક્ત પ્રભુની યાદમાં ડૂબી રહેવા જીવ ચાહે છે. ઈચ્છત તો આચાર્ય રામદેવ પણ એ જ હતા, પણ શું આ જ ભૂમિકા હતી એમની આ જીવનમાં? આંધીઓમાંય દીવો જગાવીશું અમે, દેશ મારા. આંધીઓમાંય દીવો જગાવીશું અમે, દુખી જનોનું દર્દ મીઠાવીશું અમે. આવો હાથ આપી અંતર ઘટાડીએ, જો દેશ મારા, દેશ મારા, દેશ મારા, દેશ મારા. જે કહેતા તા રોશની લાવીશું અમે, દેશ મારા. જે કહેતા તા રોશની લાવીશું અમે, ખૂણે ખૂણે અંધારા મીટાવીશું અમે. થઈ મોહમાં થઈ રે કાળા ધના, સૂરજને કળી ગયા તારા. દેશ મારા, દેશ મારા. ભ્રાતાજી, બાલકૃષ્ણ, મેં કંઈક વિચાર્યું છે. ભાઈ, વાત તો કરવી પડશે આપણે, અને કંઈક કરવું પણ પડશે. આચાર્ય રામદેવને લાગ્યું આત્મ સ્વરૂપમાં આવી જવાથી
જે ઉર્જા પ્રગટ થઈ છે બંનેમાં, હવે એમણે આ ઉર્જા આ બોધને પાછો સમાજમાં લગાવવો પડશે. કારણ કે મા ભારતી પોકારી રહી છે હવે તમને આ વખતે કંઈક અલગ કરવા માટે. તેમને લાગ્યું આગળની આધ્યાત્મિક યાત્રા હવે આ સેવાઓની સાથે સાથે કરીશું. દેશ મારા, દેશ મારા. પ્રણામ બાબાજી. ઓમ પ્રણામ ભાઈ. બાબાજી, અમે તમને કેટલા સમયથી શોધીએ છીએ બાબાજી. બાબાજી, તમારો અમારા ઉપર ઘણો ઉપકાર થઈ ગયો. શું થયું? તમારી સાથે અમે શ્વાસ લેવા વાળો વ્યાયામ કરતા હતા ને, એનાથી બહુ મોટો ફાયદો થયો. કેમ, જાગી ગઈ કુંડલીની? નહીં, કુંડલીની નથી જાગી, પણ ઓ મને ફિટના અટેક આવતા હતા ને દર બીજા ચોથા દિવસે, એ હવે 3-4 મહિનાથી નથી આવતા. આ મારી પત્ની છે, આને પણ કમરમાં દર્દ રહેતું હતું, પડી ગઈ હતી ને એકવાર, મેં એને પણ શ્વાસ લેવાનો વ્યાયામ શીખવાડી દીધો, એનાથી એને પણ બહુ મોટો ફાયદો છે. પ્રણામ સ્વામીજી, મારી આર્ટરીઝમાં બ્લોકેજ થઈ ગયો હતો, હમણાં તપાસ કરાવી તો ખબર પડી કે 80% ઠીક થઈ ગયો છે. મેં તો બસ આપનો પેલો શ્વાસવાળો વ્યાયામ. બાબા તમે ધન્ય છો. યોગ આત્મ ઉન્નતિની સાથે સાથે રોગ નિવારણનું પણ સાધન છે, એ તો ખબર હતી, પણ આટલા મોટા રોગ પણ યોગ ઠીક કરી શકે છે એના પ્રમાણ જ્યારે ગંગોત્રીમાં સામે દેખાવા લાગ્યા, તો દેખાવા લાગ્યો આગળનો માર્ગ અને પ્રભુનો સંદેશ, જે હવે એમણે લોકો સુધી પહોંચાડવાનો હતો. હે પ્રભુ, હે માં ગંગે, અમે આ તારા પુત્રો આજે દ્રઢ સંકલ્પ લઈએ છીએ કે અમે પોતાનું સંપૂર્ણ જીવન લોકોને નિરોગી કરવામાં જ લગાવીશું અને ભારતને સ્વસ્થ, સમૃદ્ધ અને ચરિત્રવાન બનાવીશું, તથા અમારા પૂર્વજોની સંસ્કૃતિ પ્રત્યે લોકોને જાગૃત અને ગૌરવવાન બનાવીશું, જેથી આગળ જતાં ફરી કોઈ એમને ભ્રમિત ન કરી શકે. આ વાયદો છે અમારો, જનની માં ભારતી તને. કે હિમના તાજ ચમકે જ્યાં, ઓ વેદ પુરાણના જાપ જ્યાં હો, ઉદ્ઘોષ ઓમનો હો જ્યાં, આટલા સંત ફકીર ક્યાંને, આવો સ્વર્ગ બીજે ક્યાં, સભ્યતાઓનો સંગમ છે તું, માતા રાજે વો બીજે ક્યાં, તારા જે વો બીજે ક્યાં. જન સુધી જઈશું અમે, અલખ જગાવીશું તારે કાર, રાગ મલ્હાર ગાઈશું અમે, વસંત લાવીશું તારે કાર, જાત પાત મિટાવીશું અમે તારે કાજ, હો માં સંજીવની લેવા ચાલ્યા, અમે શ્રવણ તારે કા, જીવશું મરશું તારે કા. જય
તમે ક્યાં છો? મળી કે? અરે ભાઈ, ન મળી કે? અરે મહારાજ, થોભો તો. હા જી મહારાજ, મળી ગઈ. તો જઈએ. પણ આપ? પ્રણામ. પ્રણામ મહારાજ. આ સ્વામીજી પણ મળ્યા. સ્વામીજીએ બતાવ્યું ગંગનાનીના જંગલમાં બહુ બધી દિવ્ય વનૌષધિઓ છે, બહુ જ લાભકારી જડીબૂટીઓ. જો આપ કહો તો મહારાજ. પ્રણામ મહારાજ. મહારાજજી પ્રણામ. મહારાજજી ક્યાંથી આવી રહ્યા છો? મહારાજજી ક્યાં જઈ રહ્યા છો? હરિઓમ તત્સત. બાકી બધું કુશળ મંગળ. ઉતરી રહ્યો હતો મેદાનોમાં, પણ મન ત્યાં જ ક્યાંક હિમાલયમાં છૂટી રહ્યું હતું. આવા સાચા સાધુઓની પાસે ગંગાના એ વેગમાં, તપોવનની વિશાળતામાં, એ પવિત્રતામાં જે પડે પડે એ પરમ સત્તાનો હોવાનો બોધ કરાવે છે. આવી ગયા. રાહ જોતો તો તમારી ક્યારનો. ખબર છે, ખબર હતી કે તમે બંને એક દિવસ અહીં જરૂર આવશો અને અહીંથી તમારું કાર્ય શરૂ કરશો. અહીંથી જ, હરિદ્વારથી, મારા ગુરુ કૃપાલુ દેવની તપોભૂમિથી, આ મહાન શહીદોની, વીરોની ભૂમિથી. અહીંયા દેશ પર કુરબાન થનારા વીર આવતા હતા. હા, રાસબિહારી બોઝ એમના સાથી સ્વતંત્ર સેનાનીઓ સાથે મળીને અહીં તો ગુપ્ત મીટિંગો કરતા હતા. મહારાજ સારું બની ગયું ને બેનર, તો આને લગાડી દઈએ. હા લગાવો. અહીંથી સ્વામી શંકર દેવજીના સહયોગથી અને સહયોગી સ્વામી મુક્તાનંદ, સ્વામી કર્મવીર અને અન્ય બંધુઓની સાથે મળીને સન 1995માં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટની સ્થાપના થઈ. એ કૃપાલુ બાગ આશ્રમથી જ્યાં ક્યારેક સ્વતંત્રતા સંગ્રામ ક્રાંતિનો નાદ ગુંજતો હતો, નાદ આજે પણ સ્વતંત્રતાનો જ હતો. પરંતુ સ્વતંત્રતા માત્ર અંગ્રેજી રાજથી જ નહીં, અમને સ્વતંત્રતા જોઈએ આપણી ભીતરની, એ પરાધીનતાથી. આઝાદી જોઈએ અમને મેકોલીની શિક્ષા પદ્ધતિથી, જેણે સદીઓ સુધી આપણને ગુલામ બનાવી રાખ્યા. આઝાદી જોઈએ આપણને નિરક્ષરતાથી, ભૂખથી, અભાવથી, દરિદ્રતાથી, રોગોથી. જુઓ, હું જે આપને જ્ઞાન દઈ રહ્યો છું એ મારું શોધેલું નથી, બલકે આપણા પૂર્વજ ઋષિમુનિઓથી જે અમે યોગ અને આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એ હું માત્ર યાદ અપાવી રહ્યો છું. કૃપાલુ બાગ આશ્રમ બની ગયો હતો રણક્ષેત્ર આ બધા મુદ્દાઓનું. હવે કરીશું આપણે ભુજંગાસન પછી પ્રાણાયામ. જોવામાં આ પ્રાણાયામ બહુ હળવું લાગે છે, પરંતુ તેમાં બધી સમસ્યાઓનું સમાધાન છે. ગુરુકુલમાં ભણેલા સંસ્કૃત ભણાવ્યા સિવાય કરી શું શકે છે? કેટલી વાર સાંભળ્યા હતા આવા તિરસ્કારપૂર્ણ શબ્દોને. મેં વિચાર્યું હું એવી જગ્યાએ જઈશ જ્યાં મને કોઈ નહીં જાણતું હોય અને ત્યાં પણ કંઈક કરીને બતાવીશ. અને હું પહોંચી ગયો પોરબંદર. બંને પગોને સામે રાખો,
હાથોને શ્વાસ ભરતા ઉપર ઉઠાવો અને ધીરે ધીરે શ્વાસ છોડતા સામે ઝૂકો. બહુ સરસ, બહુ સરસ આચાર્યજી. એવું છે કે ભાઈઓ અને બહેનો, આ આચાર્યજી આપણને યોગ તો શીખવાડી જ રહ્યા છે, પણ એ પછી ફ્રી, એકદમ ફ્રી છે, તમારી ટ્રીટમેન્ટ પણ કરશે. જેને કઈ રોગ હોય તે ક્યાંય નહીં જાય. આચાર્યને બતાવો, હું ગેરંટી સાથે કહું છું, બહુ જ આરામ મળશે. એ મોટા ભાઈ, આમને બતાવો ને તમારો આર્થરાઇટિસ. હવે મારે નથી બતાવવું, નીમ હકીમ ખતરે કી જાન. તું સાહેબ, અસલામ અલેકુમ. હા હા અબ્દુલ, મને તો લાગે છે તમે સાચે જ ફકીર છો. શું થયું? અરે સાહેબ, ઓલું છે ને, એક્યુપ્રેશર. એક્યુપ્રેશર? હા, એ જ. એનાથી તો મારું એડીનું દર્દ બિલકુલ સારું થઈ ગયું. સાહેબ, રેકડી ઉપર ઊભા નતું રહેવાતું. હા, ધંધો ખરાબ થતો હતો. પણ સાહેબ, તમે જે દવા બતાવી હતી ને, એ તો બજારમાં ક્યાંય મળતી જ નથી. એ વાત સાચી છે હો, અત્યાર સુધી બજારમાં મારી દવા મળી નહીં. અમારે શું કરવું તમે જ કહો. હોય તો પછી મારું પણ કરી દો ને એક્યુપ્રેશર, અને દવા પણ લખી દો. અરે તો ઠીક છે, શુદ્ધ આયુર્વેદિક દવાઓ બજારમાં નથી મળતી, તો તમે જાતે જ કેમ દવા બનાવવાનું શરૂ નથી કરતા? કેવી રીતે, ક્યાંથી? અહીંથી જ, કૃપાળુબાગ આશ્રમથી. બીજે ક્યાંથી? કેમ, તૈયાર છો? હા, હંમેશા. મને ખબર છે, એટલે જ તમારી રાહ જોતો હતો. અને મને એ પણ ખબર છે કે આખો દેશ તમારી રાહ જોઈ રહ્યો છે. ચાલ તો જા હર પળ, તું આગળ થા હર પળ. ઝરણાનું તું સ્પર્શે જળ, હાય રે ગર્ભી ઓસનું આચળ. છેડી એક ધૂન ચંચળ, પાણી થઈ વહી જા ખળ. અરે ભાઈ બાલકૃષ્ણ, ભાડાનું તપેલું તો પાછું આપી દે, નહીં તો ખબર પડશે 10 રૂપિયા ભાડું બીજું ચડી ગયું. ઠીક છે ભ્રાતાજી, સાયકલ પર મૂકી પાછું આપી આવીએ. ઉઠાવો. અરે બાપરે, ધૈર્ય તૂટે તો શું છે, હિંમત છૂટે તો શું છે. હસતી પોતાની મીઠાવી, ઓરતા દે તારા જગાવી. તું પતંગિયા જેવો છળ, આગની આગોશમાં બળ. હાય રે, તું ચાલ તો જા હર પળ. માફ કરજો બાપાજી, આ નદીનો ભાવ છે ને આજે બહુ વધી ગયો છે. એ પથ શું, પથીની કુશળતા શું,
જે પથમાં વેરાયા શૂળ ન હોય નાવિકની ધૈર્ય પરીક્ષા શું જો ધારા જ પ્રતિકૂળ ના હોય जा खड़ 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 भ्राताजी आप पोतानो पण ध्यान राखो आ दवा लई लो વિચારી લો આચાર્ય રામદેવ આ સંકલ્પ આસાન નથી નિભાવવો બ્રહ્મચર્ય આશ્રમ તો પૂર્ણ ગરિમાની સાથે નિભાવ્યો તમે રામદેવ હવે તમે ગૃહસ્થ આશ્રમમાં જઈ શકો છો જો જવા ચાહો તો જવા ચાહું તો ને વિચારી લો પછી પ્રેમ નહીં કરી શકો પ્રેમ જ તો કરી શકીશ મહારાજ અસીમ પ્રેમ આમનો મતલબ છે પરિવાર સ્ત્રી પ્રેમથી એમનું પણ જીવનમાં સ્થાન છે એમને એ પ્રેમ મળે જેમને છે એ પ્રેમની શોધ મને તો મારા ભગવાનમાં જ માતા પિતા અને પૂરો સંસાર દેખાય છે હવે સ્વામી રામદેવજી સંન્યાસ ધર્મનો સંકલ્પ લેશે ઓમ પુત્રેષ્ણા પિત્તેષ્ણા લોકેષ્ણા મયા પરિતક્તા મત્તઃ સર્વભૂતેભ્યો અભયમસ્તુ સ્વાહા હું આજથી પુત્ર કે શિષ્ય આદિના મોહથી ઉપર ઉઠીને આજથી હું સંન્યાસ ધર્મનું પાલન કરીશ હું ધનના પ્રલોભનથી મુક્ત રહીને મને પ્રાપ્ત આર્થિક અને આધ્યાત્મિક સામર્થ્યનો ઉપયોગ ભગવાનની પ્રસન્નતા અને લોકકલ્યાણ માટે જ કરીશ હું માન પ્રતિષ્ઠાની ઈચ્છાઓનો ત્યાગ કરીને અનાસક્ત થઈને
મારું કર્મ કરીશ. હું આજથી સર્વ પ્રાણીઓને અભયદાન પ્રદાન કરું છું. બેનજી રડો નહીં. આપે પોતાના પુત્ર સ્વામી રામદેવ વિશ્વને અર્પિત કરી દીધો છે અને એમનો તો જન્મ જ વિશ્વ કલ્યાણ માટે થયો છે. તે વખતે તો લાગ્યું કે આ બેટાએ સંન્યાસ લઈ લીધો, આ તો મારો બહુ વિદ્વાન દીકરો છે, બહુ વાંચતો તો હું તો ન જાણું આ શું કરશે. તો હવે તો એ દેશને માટે સારું કરે છે. મહારાજ ક્યાં બેસે છે મોટા વૈદજી? પેલી તરફ ત્યાં બેસે છે, ત્યાં ચલો. અરે એનાથી નહીં રામ. બેટા 24 મોટા ડોક્ટર આવવાના છે. ઇન્જેક્શન લગાવશે. ચૂપ રહો, દેખાતું નથી પપ્પાની ગરદનમાં દુખાવો છે? અરે સંભાળો, આને કઈ તોડફોડ કરશે? શું ક્યારે કઈયા દુખાવો, ક્યારે કઈયા તો ક્યારે કઈયા. અરે તને કમાઈને ખવડાવવા માટે તો દર્દ થયું છે અને તું જંગલીઓને કહેતી નથી કે બાપ સાથે કેવી રીતે વાત થાય? બેટા પપ્પા સાથે સારી રીતે વાત કરવાની અને બીજા સાથે નહીં છે ને પપ્પા. તું આવે જો બેસે. બોલો દર્દી, તમે જ છો? જી, તમે, મારો મતલબ છે તમે બહાર કૂટતા હતા ને મજૂરોની જેમ લુંગી બાંધીને, તો મને એમ કે કોઈ મજૂર. જી જી બેસો. હા હા, નહીં પૈસા નહીં, આપ નાડી બતાવો. અચ્છા જરા અહીં 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 અહીંયા બેસો. એટલે બાજો. હા બેસો. બહુ ગેસ થયો છે? બહુ વધારે પેટમાં ગડબડ છે? જી બિલકુલ, બહુ જ ગેસ થાય છે. દસ પણ આવતા નથી, વારંવાર જવું પડે છે, એટલે ઓફિસમાં પણ લેટ થઈ જાઉં છું. અને આ ગરદન એટલી અકળાઈ ગઈ છે કે નીચે જ નથી આવતી. સ્વામીજીને ખબર હતી, એમણે લોકોને શરીરથી પણ નિરોગી કરવાના હતા અને મનથી પણ. તણાવ ઠીક થશે તો રોગ ઠીક થશે. અને યોગ એક સ્વસ્થ જીવન દર્શન છે. યોગ ઉપચારની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે આપણને વિકારો અને તણાવોથી મુક્ત કરાવે છે. પણ જે દેશે યોગ આયુર્વેદની શિક્ષા પૂરી દુનિયાને આપી, એ જ દેશમાં યોગ આયુર્વેદનો કોઈ ભવિષ્ય જ નહોતો દેખાતું. એ સમયે એક યોગીએ મેદાનમાં ઉતરીને યોગને ચિકિત્સા વિજ્ઞાનના રૂપમાં ફેલાવી દીધું. ભારતના ઘર ઘરમાં રોગો પર વિજય પામવાના ઉદાહરણો સાથે. 2007ની વાત છે, મારી પુત્રીને એક આંખે દેખાતું નહોતું અને ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે કહ્યું ઓપરેશન કર્યા પછી પણ એની શક્યતાઓ છે 15% છે. અને પછી અમે સ્વામીજીનો ઇન્ટરવ્યુ જોઈને અનુલોમ વિલોમ શરૂ કરવાનું કહી દીધું. ડોક્ટરે કહ્યું ચમત્કાર છે. મને માઇગ્રેન નામની બીમારી હતી, મારું માથું બહુ જ દુખતું હતું. મને અનુલોમ વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામથી ઘણો બધો લાભ થયો અને આજે એવું અનુભવું છું જીવનમાં. શિબિરોમાં ભીડ વધવા લાગી. મીડિયાની ભૂમિકા હતી આમાં. ટીવી સેટ્સની સામે બાગોમાં લોકો દેખાવા લાગ્યા, પ્રાણાયામ કરતા, રોગોથી લડતા. લોકોમાં આશા જાગી હતી, આટલો સરળ ઉપાય હોઈ શકે છે નિરોગીતાનો. હું થાઇરોઇડ માટે છે ને એલટોક્સિન ટેબ્લેટ અને પ્રેલોન ટેબ્લેટ લેતો હતો અને ડોક્ટરે કીધું હતું કે જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી લેવી પડશે. અને મેં 14 વર્ષ સુધી કન્ટિન્યુ લીધી. છેલ્લા 5 વર્ષથી આ મારી ગોળી છૂટી ગઈ. મારો ગુસ્સો શાંત થઈ ગયો, મારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું અને પ્રાણાયામથી મને બહુ જ ફાયદો થયો. લાખો લોકો જોડાવા લાગ્યા અને લાખોએ દાન દીધા. 2005ના અંત સુધી એટલે કે ડિસેમ્બર સુધી મારો દારૂ છૂટી ગયો. આયુર્વેદની ગોળી ખાધી મેં, એક મહિનામાં મારી શુગર જે છે કાબૂમાં આવી ગઈ. અને ચશ્મા સૌથી જૂનો જે રોગ હતો અમને ઉતરી ગયા ચશ્મા. ઘણા ઘણા પ્રણામ આપને.
ભારતને ભારતીયતા સાથે મળાવ્યું, એમનામાં આત્મસ્વાભિમાન જગાડ્યું. દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટના રૂપમાં સ્થાપિત આ છોડ 10 વર્ષમાં લોકોના સહયોગથી ભવ્ય પતંજલિ યોગ પીઠના રૂપમાં સ્થાપિત થઈ ગયો. અને ફરી લાગી ગયા યોગ આયુર્વેદને જન જનમાં ફેલાવવા માટે. આયુર્વેદ રોગ પ્રશિક્ષણ નાડીથી તો થાય જ છે, અહીં સાથે આધુનિક મશીનોથી પણ. જ્યારે દિવસ શરૂ થાય છે આ દવાખાનામાં હવન અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે, જે રીતે એમના બાળપણમાં થતો હતો, આ યોગ સ્થળોનું ઉદ્ઘાટન એમણે પોતપોતાની માતા ગુલાબદેવી અને સુમિત્રા દેવીથી કરાવ્યું. જ્યારે મળવા લાગ્યો લોકોને લાભ અને વધવા લાગી લોકોની ભીડ, તો આટલી મોટી જગ્યા પણ નાની પડવા લાગી. તેથી એ માટે નિર્મિત કર્યું બીજા ચરણનું ભવ્ય ભવન. બાલકૃષ્ણ, યોગ અને આયુર્વેદના માધ્યમથી આપણે દેશ અને દુનિયાને તો સ્વસ્થ બનાવી દઈશું, પરંતુ હરિદ્વાર આવતા ગરીબ, વિવશ અને અસહાય લોકો માટે શું? તો તેમના માટે બનાવી દીધી એક વિશાળ ધર્મશાળા, જ્યાં 1000 લોકો મફત રહી શકે અને 5000 લોકો મફત પ્રસાદ પામી શકે. ક્યાંક સાધનોની કમી હતી સમાજમાં અને ક્યાંક ભાવનાઓની, તો બનાવી દીધો પતંજલિ યોગ પીઠે વાનપ્રસ્થ આશ્રમ, જ્યાં વૃદ્ધ નાગરિક આત્મસન્માન અને શાંતિ સાથે જીવન વિતાવી શકે. ઉચ્ચ ગુણવત્તા યુક્ત આયુર્વેદ ઔષધિઓને બૃહદ સ્તર પર નિર્માણ કરી ઉચિત મૂલ્યો પર ઉપલબ્ધ કરાવી એ એક બહુ મોટો પડકાર હતો. તો દેશવાસીઓના સહયોગથી એક વિશાળ આધુનિક ફાર્મસી તૈયાર કરાવી દીધી, જ્યાં ઔષધિ નિર્માણની સાથે વિશ્વના અત્યાધુનિક માપદંડો અનુસાર અનુસંધાન પણ થાય છે. ક્વોલિટી કંટ્રોલ ઉપર અમે ખાસ ધ્યાન આપીએ છીએ. જે પ્રોડક્ટ પ્રમાણ ઉપર નથી ઉતરતી એ રિજેક્ટ થઈ જાય છે. એટલું જ નહીં, આચાર્યજી જાતે પણ એમનું ઇન્સ્પેક્શન કરે છે. અને રોગીઓનું કષ્ટ નિવારણ કરવા લાગી આ જડીબુટ્ટીઓથી બનેલી ઔષધિઓ, જેવો આ વિસ્તાર આર્થિક ઉન્નતિ કરવા લાગ્યો, તેવો જ વચ્ચે અચાનક આરોપ એ લગાવ્યો એ માનનીય બહેને કે સ્વામી રામદેવ દવાઓની અંદર માનવીની ખોપડી મિલાવીને અનૈતિક કામ કરી રહ્યા છે અને દેશના લોકોને ધોકો દઈ રહ્યા છે. આ ઘટનાથી મન તો દુખ્યું, પણ પછી દેશવાસીઓના પ્રેમ અને સ્વીકૃતિએ એનો મોહતોડ જવાબ દીધો. કાંઈ નથી, આ એક ષડયંત્ર છે સંસ્થાને બદનામ કરવા માટે, યોગ અને આયુર્વેદની ગતિઓને રોકવા માટે, જેને સ્વામીજી અને આચાર્યજી તન્મયતાથી ફેલાવી રહ્યા છે, એના સિવાય કશું નથી. ઉત્તરાંચલ સરકારે જે નમૂના આશ્રમની ઔષધિઓના લીધા હતા, એમાં દવાઓમાં હાડકાં અને માનવીઓની ખોપરીનું નામો નિશાન ક્યાંય નથી મળ્યું. વિરોધીઓએ જેટલા વિરોધ કર્યા એટલો જ લોકોનો પ્રેમ અને સંસ્થાની શક્તિ વધતી ગઈ. આયુર્વેદ અને યોગ વિશ્વવિદ્યાલયનું કામ શરૂ કરી દીધું પતંજલિ યોગ પીઠે. એક મોટું યોગ ગ્રામ પણ બનાવી દીધું લોકોનો તણાવ ઓછો કરવા માટે. યોગ્ય ચિકિત્સક વિના ખરી ચિકિત્સા સંભવ ક્યાંથી? એથી આયુર્વેદ કોલેજે બનાવી દીધી પતંજલિ યોગ પીઠે,
આયુર્વેદનો પ્રચાર ના થવામાં યોગ્ય ચિકિત્સકોની કમી અને એક લાંબા સમય સુધી એના પર અનુસંધાન ન હોવાનું છે. તો તૈયાર થવા લાગ્યા અહીંથી યોગ્ય આયુર્વેદ ચિકિત્સકો. પતંજલિ યોગપીઠે પ્રયત્ન કર્યો જીવનદાયીની જડીબુટ્ટીઓના સંરક્ષણ અને સંવર્ધનનો. આટલું બધું કરી રહ્યા હતા, પરંતુ માહિતીની આવશ્યકતા હતી. દુનિયાને દુનિયાની ભાષામાં સમજાવવાની જરૂર છે. તો પછી નેક કાર્યમાં વિલંબ કેમ? સ્વામીજી જાણતા હતા વિલંબ અને એમના પ્રિય બાલકૃષ્ણનો દૂર દૂર સુધી સંબંધ નથી. તો રેકોર્ડ થવા લાગ્યા કમ્પ્યુટર્સ પર સ્વાસ્થ્ય સાથે જોડાયેલા યોગના પરિણામ. જુઓ, રાષ્ટ્રની સેવા માત્ર એક જ પ્રકારે નહીં, પરંતુ જ્યાં જ્યાં દેશમાં દુઃખ, દર્દ, પીડા અને અભાવ છે, ત્યાં ત્યાં બધે જ આપણે જવું પડશે. બિહારના પૂર પીડિતોને મદદ કરવાની હોય, કે સુનામીના પીડિતોને મદદ કરવાની હોય, કે દેશ પરના કુરબાન થનાર વીરોને સન્માન દેવાની વાત હોય, બધા કાર્યોમાં સહાયતા માટે પતંજલિ યોગપીઠ તત્પર હતી. ગંગા બચાવો આંદોલનમાં પણ બધા ધર્મોને સાથે લઈને ગંગાને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો અપાવ્યો. આ વચ્ચે એક મોટું પગલું હતું જ્યારે આચાર્ય બાલકૃષ્ણએ વૈજ્ઞાનિકોની સાથે મળીને સંજીવનીની શોધ કરી દીધી. એક બીજી પીડાનું પણ સમાધાન કરવાનું હતું સ્વામીજીએ. ખેડૂતોની આર્થિક વ્યવસ્થામાં સુધારણા એને સંબોધિત કરવાની એક નાનકડી રીત પણ વિચારી એમણે. એક મોટો ફૂડ અને હર્બલ પાર્ક બનાવીને જ્યાં ખેડૂતોને તેમની મહેનતના ઉચિત દામ મળે. અને ગુરુકુળની પ્રણાલીનું શું? જે ગુરુકુળની શિક્ષા પદ્ધતિએ વિષમતાઓમાં પણ અવિચલિત રહીને પુરુષાર્થ અને સેવા કરવાનું શીખવ્યું, એ ગુરુકુળ શિક્ષા પ્રણાલી પ્રત્યે લોકોને જાગૃત કરીને બાળકોને પ્રેરિત કરવાના હતા. એ માટે ગુરુકુળ કિશનગઢ ઘાસેડાનું સંચાલન પતંજલિ યોગપીઠે પોતાના હાથમાં લઈ લીધું. સ્વામીજી મહારાજની એક ઈચ્છા હતી કે અમે એક એવા ગુરુકુળનું સંચાલન કરીએ જ્યાં આધુનિક શિક્ષણ અને આ ધરતી સાથે જોડાયેલ શિક્ષણ બંનેનો સંગમ હોય. ધીરે ધીરે પૂરા વિશ્વમાં બાબા રામદેવના યોગ પ્રચારના કાર્યોને સ્વીકૃતિ મળવા લાગી. કદી ન્યૂ જર્સીમાં સન્માન મળી રહ્યું હતું એમના સામાજિક કાર્યોને, તો કદી ન્યૂયોર્કની નાસુ કાઉન્ટીમાં, અને કદી બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સમાં. સ્કોટલેન્ડમાં તો પૂરા દ્વીપ પર એમણે ભારતીય યોગ અને આયુર્વેદની ગતિવિધિઓને સ્થાપિત કરી પોતાનું નામ કરી લીધું. પાડોશમાં વસેલા નેપાળમાં પણ યોગ અને આયુર્વેદની ગતિવિધિઓથી લોકોનો ઉદ્ધાર કર્યો. હા બેટા, પૂછો. સ્વામીજી, તમારા પાસે પણ અમારી જેમ જ બે જ હાથ છે, બે જ પગ છે, અને બધાની જેમ એક જ મસ્તિષ્ક, તો પણ તમે આટલું બધું કામ કેવી રીતે કરી શકો છો? સ્વામીજી, એક વાત તો અમને બધાની જાણવી છે, પાછલા 10 વર્ષોમાં આપ બંનેની રહેણી કરણીમાં કોઈ પણ પરિવર્તન નથી, પરંતુ આપની ગતિવિધિઓમાં આટલી પ્રગતિશીલતાની પાછળનું શું રહસ્ય છે? એક જીવનમાં આટલું બધું અસંભવ લાગે છે. જુઓ બેટા, અસંભવને સંભવ કરવાનું અપાર સામર્થ્ય, ક્ષમતા, શક્તિ અને ઉર્જા તમારી અંદર જ છે. બસ સમયનું સન્માન કરો. 6 કલાક નિંદ્રા માટે 1 કલાક યોગાભ્યાસ, 1 કલાક નિત્યક્રમ અને 2 કલાક પરિવારને આપતા, 14 કલાક રોકાયા વગર નિરંતર પરિશ્રમ કરો. એક દિવસ તમે પણ આસમાનની ઊંચાઈઓ સુધી જરૂર પહોંચશો. અડચણોથી થૂબો નહીં, સંકટો સામે ઝૂકો નહીં, અને નિંદાઓથી વિચલિત ના થઈને જ્યાં સુધી પ્રાણમાં પ્રાણ છે
નિષ્પ્રાણ ન બનો. જ્યાં સુધી ધ્યેય ના મળી જાય ત્યાં સુધી આગળ વધતા રહો. સ્વામીજી, આચાર્યજી, હવે આપની ભાવિ યોજના શું છે? જુઓ બેટા, મારો જન્મ જ આત્મોત્થાન અને રાષ્ટ્રોત્થાન માટે થયો છે. આ દેશની માટીથી પેદા થયેલા અન્ન જળને ખાઈને હું જીવું છું. આ દેશની મા બહેન બેટીઓ, આ કરોડો ભારતીયોની આંખોમાં આંસુ મારા દિલની વેદના પીડા છે, અને તેમની ખુશહાલી જ મારી પ્રસન્નતા છે. મારા દેશની પ્રત્યેક વ્યક્તિ સન્માન અને સ્વાભિમાન સાથે જીવે, બધા દેશવાસી સમૃદ્ધ, સંસ્કારવાન અને ચારિત્રવાન થાય, એક પણ વ્યક્તિનું મોત ભૂખ કે બીમારીથી ન થાય. મારા અને મારા અનુજ બાળકૃષ્ણનું ધ્યેય યોગ અને આયુર્વેદથી દેશવાસીઓની સેવા કરવાનું તો છે જ, પણ આ બધાને પ્રચલિત કરવા માટે અને એક સંસ્કારવાન ભારત અને વિશ્વનું નિર્માણ કરવા માટે મારી સૌથી પહેલી લડાઈ છે ભ્રષ્ટાચાર માટે. સપનાનું ભારત અમે બનાવીશું, ઉમંગ નવો અમે જગાવીશું. અમે અમારી પૂરી તાકાત ભ્રષ્ટ વ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચારને ખતમ કરવામાં લગાવીશું, અને ભ્રષ્ટાચાર કરીને લૂંટાયેલા દેશના લગભગ 300 લાખ કરોડ રૂપિયા દેશમાં પાછા લાવીશું, અને એક જ દિવસમાં ભારતને ગરીબી, ભૂખ, અભાવ અને નિરક્ષરતાથી મુક્ત બનાવીશું. ચાહે શાસન રસ્તો રોકે, ચાહે ખાકી અમને રોકે, આંખોમાં આંખો પરોવી, છાતી પર લાઠી રોકી, વ્યવસ્થા બદલાવીશું, જીવ એ માનવો ફૂંકીશું, પછી અહિંસાથી અમે જીત પામીશું, આત્મશક્તિ અમે એટલી જગાવીશું. ભ્રષ્ટાચાર મિટાવીશું, કાળું ધન પાછું લાવીશું. ગામે ગામે જઈશું અમે, સમજ નવી ફેલાવીશું. ગામે ગામે જઈશું અમે, સમજ નવી ફેલાવીશું. હરિયાળી થી ખુશહાલી મટી જાય, ભૂખ બેહાલી. તારા જંગલ, તારી નદીઓ લીલી રહેશે, તારી ઘાટીઓ. યોગ થી નિરોગી આ દુનિયા પૂરી હશે, યોગ થી નિરોગી આ દુનિયા પૂરી હશે. નિજ અહંકાર પર જયથી પૂર્ણ વિજય થશે. બોલો ભારત માતાનો જય. તને પ્ર લોકોને જગાડવા છે, જાગો અને જગાડો, એ જ છે અમારું અધ્યાત્મ. ન જીવનથી પલાયન, ન મોતનું દુઃખ. આપણે રહેવાનું છે સદા સમ, આજ યોગ છે. અનાસક્ત રહીને, કર્મફળની ઈચ્છાથી રહિત થઈને આ ધ્યેય તરફ અગ્રેસર થવાનું જ અમારું લક્ષ્ય છે. સ્વામીજી, આ રસ્તામાં કોઈ ડર? જય 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 જય.
ધૈર્યજીનો પિતા, ક્ષમાજીની માતા, શાંતિજીની પત્ની, સત્યજીનો મિત્ર, દયાજીની બેન, સંયમજીનો ભાઈ, ભૂમિજીની શૈયા, દિશાઓજીના વસ્ત્ર, જ્ઞાનજીનું ભોજન છે. એવા કુટુંબવાળા યોગી માનવની કેવો કોઈનો ડર નથી.